ઓ માય ગોડ, એક્ઝામની તારીખ આવી ગઈ છે. લઈને આને પૂછું કે આનું બધું પતી ગયું, એ બધું યાદ રાખી લીધું. ના, મારી એક્ઝામ નથી 10માં 12માંની. આવી જ કંઈ સિચ્યુએશન હોય, પહેલાં તો આપણે કેવું કે નોટબુકના અંદર ટાઈમ ટેબલ લખેલું જ હોય કે કઈ તારીખે શેની પરીક્ષા, સ્થળ, સમય, ન જાણે ક્યાં ક્યાં. અને હવે બધું મોબાઈલમાં, વોટ્સએપમાં બધા ફ્રેન્ડ્સની સાથે આઈએમપી શેર કરવાનાથી લઈને તારી હાલત કેવી છે, તારું બધું પતી ગયું કે નથી પતી ગયું, બધું આ નાનકડા ફોનની અંદર હોય છે. પણ આપણા મગજમાં શું છે ને સૌથી વધારે મેટર કરે છે ડ્યુરિંગ ધ એક્ઝામ્સ. ઘણા બધા લોકો છે ને પેન લઈને, પ્રસાદ લઈને આવી જશે, પેંડા લઈને આવશે કે લો મોઢું મીઠું કરો, ઓ અમારા આશીર્વાદ તમારી સાથે છે, આ મારા તરફથી તમારા બાબા કે બેબીને ગિફ્ટ, એમ કહી કરીને તમારા એક્ઝામના ટાઈમે ઘણી બધી વસ્તુઓ બગાડતા હોય છે, જેમ કે તમારો સમય, તમારો મૂડ, થોડું પ્રેશર પણ આપી દેતા હોય છે. હું તો કહું છું કે એક્ઝામના ટાઈમે છે ને દરેક લોકો બહુ લેક્ચરબાજી કરવાના જ છે, અને સાથે સાથે તમને ડરાવશે પણ ખરા કે જો હો જાણે જિંદગીની છેલ્લી જ એક્ઝામ હોય એવી રીતે. બટ જો મારી ઉંમર અને મારા અનુભવ પ્રમાણે કહું ને તો 10માં મારવાની એક્ઝામ તો કઈ નથી. સચિન તેંડુલકર ગમે છે એને પૂછજો ખરી એક્ઝામ કઈ, જેટલી વારે મેદાનમાં ઉતરે ને અને મેચ રમતો હોય ને એની ખરી એક્ઝામ છે. તમારા કોઈ ફેવરિટ આરજેને પૂછજો એની ખરી એક્ઝામ કઈ, જેટલી વાર એ રેડિયો પર બોલવા માટે માઇકનું બટન ઓફમાંથી ઓન કરે ને એની એક્ઝામ, એ ઓન ઓફની વચ્ચેની જે ક્ષણ છે ને એની એક્ઝામ. એક્ઝામ જેવું જ ફીલ થાય. તમારા એક્ટરને પૂછો ભાઈ, દીપિકાથી લઈને રણવીરા બધાનું કેવું મગજ હોય છે જ્યારે શુક્રવાર હોય, ટેન્શનમાં હોય કે ના કે, એમના માટે એક્ઝામ છે. દર શુક્રવાર નક્કી કરે છે તમારા ફેવરિટ એક્ટરનું આખું વર્ષ કેવું રહેશે. ટીવીમાં કામ કરતા લોકોને પૂછો એક્ઝામ શું છે, કહેશે કે ભાઈ ટીઆરપી રિપોર્ટ છે ને એ નક્કી કરે છે કે અમારું ફ્યુચર શું છે. તો જોવા જાઓ તો દરેક ક્ષણે, દરેક તબક્કે જિંદગી તો એક્ઝામ લે જ છે. હવે તમે કહેશો આ ફિલોસોફીની વાતમાં આદિતિ મજ્જો ના પડ્યો, અમારે અમારા બાળકોને શું કહેવું, યા તો પછી જો તમે સ્ટુડન્ટ હો તો તમે વિચારો કે અમે શું કરીએ. અરે બહુ સિમ્પલ હિસાબ છે. ક્યારેય છે ને ગ્રુપમાં તમે ફરવાની વાત કરી છે, ક્યાંક ફરવા ગયા હોવ, જગ્યા ડિસ્ક્રાઇબ કરતા હોવ, કેવું એ અમુક મિનિટો માટે તમારું મન એ જગ્યા ઉપર ફરીથી ફરીને આવે છે. હંમેશા જ્યારે એક્ઝામ આપવા બેસો ને તો એ વસ્તુ ઉપર ફોકસ ના કરો જે નથી આવડતું. કોઈ પણ વ્યક્તિ મેદાનમાં રમવા ઉતરે કે પછી માઇક ઉપર બોલવા જાય ને તો એના વિચારે કે એને શું નથી આવડતું. એને જે આવડે છે ને એની ઉપર 100% ફોકસ કરીને ડેડિકેશન સાથે એ કામ કરે જેના લીધે હંમેશા ચર્ચાય. અને જ્યારે એક્ઝામ આપવા બેસો અને પ્રશ્નપત્ર તમારા હાથમાં આવે ને ત્યારે એના જુઓ કે શું નથી આવડતું એ પૂછાયું છે, જે આવડે છે એ પૂછાયું છે, એટલું સારી રીતે લખો કે બસ એમાં બધું આવી જાય. અને એક્ઝામ આપતા પહેલાં પેપર હાથમાં લો ને એની પહેલાં ભગવાનનું નામ તો તમે લેશો જ. ઘણાને આદત હશે, બાધા રાખી હશે, મમ્મી પપ્પાના આશીર્વાદ ને આ બધું તો હોય જ, આ બધું તો આવી ગયું, રૂટીન છે. પણ એના સિવાય જે તમારી ગમતી વ્યક્તિ છે, જે તમારી ગમતી જગ્યા છે, જે તમારી ગમતી વસ્તુ છે, તમારી પબજીની પછી એ ગેમ જ કેમ ના હોઈ શકે, રાઈટ? પણ જે ગમે છે એને ખાલી એક વાર યાદ કરી દેશો ને આંખો બંધ કરીને 20 સેકન્ડ, તો તમારો મૂડ સરસ થઈ જશે. એ બહુ જરૂરી છે કે જ્યારે તમે પેપર લખતા હો ત્યારે તમારો મૂડ સારો હોય. ગમે તેટલું તમારું ડરપોક દિમાગ તમને ડરાવવાની કોશિશ કરે, જે ગમે છે એને યાદ કરો, મૂડ સારો રાખો, જે આવડે છે એની ઉપર ફોકસ કરો, 110% તમારું રિઝલ્ટ સારું આવશે. પેપર તો આમ પણ નીકળી ગયા છે, હવે જે છે એ તમારા આન્સર પેપર ઉપર છે ને. સો હું આદિતિ ખાલી એટલું જ કહીશ કે બહુ જ સારામાં સારી રીતે પેપર લખજો, બહુ સારા મૂડ સાથે એક્ઝામ આપજો. કદાચ તમારું એકાદું પેપર ખરાબ જાય તો એની અસર બીજા પેપર ઉપર ના થવા દેતા. આ પ્રેશર ને આ ડર જ છે જે આપણી અંદરની તમામ આવડતોને મારે છે. બાકી દરેક વ્યક્તિ બહુ ખતરનાક કલાકાર છે. Wish you a good luck.